गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे प्रकरण 13 घात अने घातांक ना संदर्भमां आपणे केटला कार्य दाखला जोई लीधा। स्वाध्याय 13.1 आजे 8 नंबरनो दाखलो आपणे समजवानो छे કે નીચેની સંખ્યાઓની સરખામણી કરો। અહીંયા બે સંખ્યાઓ આપેલી છે, એ બે સંખ્યાના સંદર્ભમાં કઈ સંખ્યા મોટી હશે અને કઈ સંખ્યા નાની હશે કે આપણે સરખામણી તરીકે દર્શાવવાની છે। તો પહેલી સંખ્યા જે 2×7 દશાંશ ગુણ્યા 10^12 એટલે 2.7×10^12। બીજી સંખ્યા છે 1.5×10^8 હવે આ બંને સંખ્યાના સંદર્ભમાં આપણે સરખામણી દર્શાવવા છે કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે, એના ભાગરૂપે કઈ રીતે સરખામણી કરી શકીએ। તો પહેલા લઈશું આપણે 2.7 ના સંદર્ભમાં 2.7×10^12 હવે વિદ્યાર્થી મિત્રો, આ દશાંશ અપૂર્ણાંક છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી દેવાનું। તો આપણે દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ એટલે 27/10 આવશે। અને ગુણ્યા 10^12 10 કેટલી ઘાત થશે? 12 ઘાત। હવે આપણે દશાંશના સંદર્ભમાં અહીંયા 1 ઘાત છે નીચે, ગુણાકારના સંદર્ભમાં આપણે નિયમ લાગુ પડીએ તો 27×10 કેટલી વાર છે? 12 વાર। ×10 કેટલી વાર લખવાના છે? 12 વાર અને છેદમાં 10। 12 ઘાત છે એટલે 12 વખત લખવાના છે। હવે એમાંથી આપણે 1/10 ઉડાડી દઈએ અથવા ભાગાકારના નિયમનો ઉપયોગ કરીને સીધું ડાયરેક્ટ પણ લખી શકાય એટલે તમારી પાસે વચ્ચે 27×10×10×10 11 વખત, કારણ કે અહીંયાથી 1/10 ખોટો થઈ ગયો। કેટલી વખત થશે? 11 વખત। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે 27 ને 10 વડે ગુણાકાર કરો તો 27 એકા 27 અને પાછળ જેટલી સંખ્યા છે 11 તો આપણે 11 એકા મૂકી દેવાના। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 તો એકમ દશક 100,000 10,000,000 10,00,000 કરોડ 10 કરોડ અબજ 10 અબજ છે આવી સંખ્યા વંચાય। 27 પછી 11 મીંડા। હવે પ્રમાણે બીજી સંખ્યા 1.5×10^8 બરાબર 15/10
તો ઘાતકના નિયમનો ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો પછી આપણે જે આઠ નિયમ
ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત ગુણ્યા 3 ની 8 ઘાત તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આધાર તત્વો છે 3 3 3 ઘાત સંખ્યામાં અલગ અલગ છે એકમાં 2 છે એકમાં 4 છે એકમાં 8 છે તો એના સંદર્ભમાં અહીંયા તમારે નિયમ લાગુ પડશે ઘાતની ઘાતનો આધાર શું હોય તો સરવાળો એટલે ગુણાકારનો નિયમ લાગુ એટલે 3 ની 2 વત્તા 4 વત્તા 8 3 ની 2 વત્તા 4 વત્તા 8 હવે ઘાતનો સરવાળો 2 ઘાત 4 ઘાત 8 આધાર સરખો છે કોમન આવશે 4 ને 2 6 6 ને 8 14 તો 3 ની 14 3 ની 14 તો વિદ્યાર્થી મિત્રો આ તમારો દાખલો પૂરો થયો 3 ની 2 ગુણ્યા 3 ની 4 ગુણ્યા 3 ની 8 બરાબર 3 ની 14 બીજો દાખલો
હવે ભાગાકારનો નિયમ લાગશે તેનો નિયમ લાગશે ભાગાકાર એટલે 5 ની 6 ઓછા 3 બરાબર 5 ની 3 5 ની કેટલી ઘાત હશે 3 ઘાત એમાં નિયમ આવશે a ની a ભાગ્યા a ની a એટલે a ની a ઓછા a તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બધા નિયમના સંદર્ભમાં તમારે નિયમો યાદ રાખવાના અને અનુલક્ષીને તમારે દાખલા કરવાના છે આવા ટૂંકા ટૂંકા લખે જે આગળ જશું બધા લાંબા દાખલા આવશે સાચું કરવાના આવશે કિંમત શોધવાના આવશે આપણને આ બધા નિયમો આવડવા જોઈએ એ નિયમો આવડશે તો જ તમે દાખલા વ્યવસ્થિત રીતે ગણી શકશો ચોથો દાખલો વિદ્યાર્થી મિત્રો નીચે આઘાત અલગ છે ઘાતાંક સરખા છે આપણે આગળમાં જોયો આઘાત સરખાતા ઘાતાંક અલગ છે અનાક વિરોધ આઘાત અલગ અલગ છે ઘાતાંક સરખા છે તો એના સંદર્ભમાં આવશે નિયમ આપણે તરીકે નિયમમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા ઘાતાંકના નિયમનો ઉપયોગ કરી સાદુરૂપ આપી શકાય અને ઘાત રૂપે લખવું હોય તો આપણે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણે કેટલાક ચાર ઉદાહરણ તરીકે આપણે દાખલા નંબર તરીકે લીધા આવા ઘણા બધા ઉદાહરણો છે જે આપણે પ્રેક્ટિસ બુકની અંદર આપેલા છે દરેક વિદ્યાર્થી મિત્રો એ ઉદાહરણો ચાલો વિદ્યાર્થી મિત્રો અમે ચાર દાખલા ગણેલા છે તેના ભાગરૂપે પેપર ઉપરનો ફોટો લઈ લો જેથી કરીને આપણે આગળ દાખલા ગણી શકીએ
સાધુનું પાપ આપી નીચેના દરેક ને ઘાત સ્વરૂપે દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સાધુરૂપ આપવાનું છે. કેટલાક દાખલાનો અને એને ઘાત સ્વરૂપે જવાબ દર્શાવવાનો છે. આપણે એક દાખલું લઈએ. પાંચની બે ઘાત કંપાર ઘર ગુણ્યા પાંચની ચાર ઘાત મોટો કૌંસ ભાગ્યા પાંચની ચાર ઘાત. વિદ્યાર્થી મિત્રો, પાંચની બે ઘાત એના વર્ગા ગુણ્યા પાંચની ચાર ઘાત મોટો કૌંસ પૂરો અને કૌંસ બાદ પાંચની ચાર ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે આ કૌંસનું સાદું રૂપ આપવાનું. તો એ કૌંસના સંદર્ભમાં સાદું રૂપ આપીએ એટલે ઘાતની ઘાતનો ગુણાકારનો નિયમ લાગુ પડે. તેનો નિયમ લાગુ પડે ગુણાકારનો, એટલે પાંચની બે ગુણ્યા ત્રણ ઘાતની ઘાત એટલે ગુણાકાર અને ગુણ્યા પાંચની ચાર ઘાત. બધા પદો એમ ના એમ લખી દેવાના. હવે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે પાંચની બે તળી છ ભાગ્યા પાંચની ચાર ઘાત. બધા પદો એમ ના એમ લખી દેવાના. હવે અહીંયા ભાગાકારનો નિયમ લાગુ પડશે. સોરી, ગુણાકાર છે સંખ્યાના અવયવ પાડવાના. સંખ્યાના શું કરવાના?
અવયવ પાડવાના અને અવયવ પાડી એને ઘાત સ્વરૂપે દર્શાવવાની તો આપણે સંખ્યા 2 ની 3 ઘાત છે 3 ની 4 ઘાત છે ગુણ્યા જે 4 છે તો આપણે 4 ના અવયવ પાડીએ તો 4 બરાબર 2 ગુણ્યા 2 એટલે 2 ની 2 ઘાત થશે 2 ની કેટલી ઘાત થશે 2 એટલે આપણે 4 ના બરાબર શું લખીશું 2 ની 2 ઘાત 3 તો ઉપર આધાર ત્રાપેલા ચાંસમાં 3 ના જોડથી 32 થાય તો અહીંયા 32 ના અવયવ પાડવા આપણે ઊભી રીતે પણ અવિભાજ્ય સંખ્યા ગણતરી પાડી શકીએ જે શરૂઆતમાં સમજાવ્યાથી પ્રમાણે અથવા તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 અને 16 2 32 એટલે 2 ની 5 1 2 3 અને 5 તો 32 ની જગ્યાએ આપણે કેટલા લખીશું બીજા સ્ટેપમાં 2 ની 3 3 ની 4 ગુણ્યા 4 ની જગ્યાએ કેટલા 2 ની 2 કેમ કારણ કે બે આધાર સરખા થઈ ગયા એટલે ગુણાકારનો નિયમ લાગુ પડે સરવાળો કરી શકાય એ પ્રમાણે 3 ગુણ્યા 2 ની 5 પંદર છેદમાં કરવો હોય તો પણ ભાગાકાર નો નિયમ લઈ શકાય ઉપયોગ કરી તો આ રીતે આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવવાનું હવે વિદ્યાર્થી મિત્રો ઘાત સ્વરૂપે દર્શાવ્યા પછી આ નોટ તરીકે તમારે યાદ રાખવાની છે ચાર ના અવયવ કેવી રીતે પાડવાના પછી ચાર અવયવ કેવી રીતે પાડવાના અને ઘાત સ્વરૂપ કેવી રીતે દર્શાવવાના હવે વિદ્યાર્થી મિત્રો આ બે સંખ્યાને ભેગી કરી અને આપણે ગુણાકારનો નિયમ લાગુ કરીશું 3 ની કરી 2 ની 3 ઘાત પ્લસ 2 ગુણ્યા 3 ની 4 ઘાત છેદમાં 2 ની 5 ગુણ્યા 3 હવે અહીંયા કેટલી ઘાત હશે 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 4 ઘાત છેદમાં 2 ની 5 ગુણ્યા 3 હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગાકારનો નિયમ છે આપણે સમજી લો કે 5 ની 2 ઘાત હોય ગુણ્યા સોરી ભાગ્યા 5 ની તો આપણે 5 ની 3 ઘાત ભાગ્યા 5 ની 2 ઘાત લખી શકીએ આ ભાગાકાર છે અંત અને છેદના સંદર્ભમાં તો અહીંયા અંત અને છેદના સંદર્ભમાં ત્યાં ભાગાકારનો નિયમ લાગુ પડે તો આપણે ભાગાકારના સંદર્ભમાં આધાર સરખોને તો આપણે અંશમાં લઈ લઈશું 2 ની 5 ઓછા 5 2 ને 3 વચ્ચે ગુણાકાર અહીંયા ભાગાકાર તરીકે અહીંયા 3 ની કોઈ ઘાત નહીં હશે વિદ્યાર્થી મિત્રો કાલે આપણે છેલ્લો જે બધા નિયમો સમજાવ્યા તેમાં તથા કોઈ પણ સંખ્યાની 0 ઘાત આવે તેનો ઉકેલ કેટલું લખવાનો 1 1 ગુણ્યા 3 ની 0 ઘાત તો બરાબર 3 ઘાત 3 ની 3 ઘાત તો વિદ્યાર્થી મિત્રો આ તમારો દાખલો પૂરો તો આ રીતે સાદુરૂપ કેવી રીતે આપવાના છે બધા નિયમનો ઉપયોગ કરી અને જ્યાં આધાર સરખો ન હોય તો અવયવ પાડી અને આધાર સરખો લખી ઘાત સ્વરૂપે દર્શાવવાનો અને ઘાત સ્વરૂપે દર્શાવ્યા પછી આપણે દાખલા કરી શકાય તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર દાખલો મેં બે કરેલા છે એ દરેક સ્ક્રીન બોર્ડ ઉપર ફોટો લઈ લે પછી આપણે આગળ બીજા બે દાખલા કરીએ ચલો વિદ્યાર્થી મિત્રો આગળ ત્રીજા
આધાર પછી અને અહીંયા 5 છે તમે 25 ના અવયવ પાડવા પડે તો 25 ના અવયવ પાડીશું તો 25 ના કેટલા આવે તો તે 5 5 25 5 ગુણ્યા 5 એટલે 5 ની 2 થાય 5 ની 2 થાય અહીંયા 5 ના ઉપર 2 ઘાત કૌંસમાં 4 ભાગ્યા 5 ની 3 હવે એક આખી ઘાત તો ગુણાકારનો નિયમ લાગુ પડશે તો 5 ની 2 ગુણ્યા 4 ભાગ્યા 5 ની 3 4 2 8 5 ની 8 ઘાત ભાગ્યા 5 ની 3 વિદ્યાર્થી મિત્રો અહીંયા ભાગાકારના સંદર્ભમાં આધાર સરખો છે ઘાત અલગ છે એટલે બાદબાકી થશે ભાગાકારનો નિયમ લાગુ પડશે અને 5 ની 8 ઓછા 3 5 ની 8 ઓછા 3 એટલે 5 ની 5 5 ની કેટલી ઘાત 5 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા આપણે આગળ ભણી શકીએ બીજા અન્ય દાખલાઓ તો વિદ્યાર્થી મિત્રો આ અંક અને છેદ સ્વરૂપે છે જે આગળ મેં તમને સમજાવ્યું આગળના દાખલામાં તો અંક અને છેદના સંદર્ભમાં ભાગાકારનો નિયમ લાગુ પડશે આધાર સરખો છે 5 ઓછા 3 ગુણ્યા a ની 8 પાંચમાંથી 3 જાય તો 2 ગુણ્યા a ની 8 તો અહીં આધાર સરખો છે લાગુ છે ગુણાકાર છે એટલે ગુણાકારનો નિયમ લાગુ પડશે a ની 2 વત્તા 8 અંશ અને છેદના સંદર્ભમાં 5 3 ઘાત ભાગાકારનો નિયમ છે એટલે 5 ઓછા 3 પાંચમાંથી 3 જાય તો 2 એટલે ઘાતની ઘાત તો ગુણાકાર એટલે સરવાળ નિયમ લાગુ પડશે 2 વત્તા 8 એટલે કે એની 10 તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલા ગણી શકીએ બીજો એક દાખલો લે પાંચમો 2 ની 3 ઘાત ગુણ્યા 2 કૌંસ કા વર્ગ તો અહીંયા ઘાતની ઘાત તો ગુણાકારનો નિયમ લાગુ પડશે વિદ્યાર્થી મિત્રો ઘાતની ઘાત તો ગુણાકાર એટલે 2 ની 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ની 2 ઘાત તો ગુણાકાર